देखो हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। फरी वक्त तमारी साथे आवी गया छे। आज आपणे खास सी मनाली अने मनालीनी शुभ सवार साथे तमने बताऊं। सवार सवार में हामो बरफ अने जोई शको तमे, मस्त डूंगरो छे अने आ आपणी रूम छे, तमे जोई शको। अने और राकेश भाई, और राकेश भाई अभी गाड़ी तैयार कर रहे, बस हम नीचे ही जा रहे। और देखो हमारे धारा बधुं तैयार करे छे। હવે કેટલું બાકી છે તારા? બસ રેડી કમ્પ્લીટ। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા? નાઈ તો એ તૈયાર થઈ ગયા છે અને આજ તો બહુ પ્રોટેક્ટ, હું કહેવા, વધારે કપડાં પહેરી લીધા ની। આજે જવાનું છે બરફ, બરફ ની અંદર એટલે પછી વધારે ઠંડી લાગે એટલે પછી પહેરવો તો પડે। હમે જવાનું છે। હા જો પેલો બરફ તમને દેખાતો હશે ત્યાં જવાનું છે બધે। તો આજે આજે પણ ત્યાં બરફ ની અંદર જે અલગ અલગ એક્ટિવિટી હશે એ અમે કરશું અને એન્જોય કરીશું અને ઠંડી ની મજા લઈએ છીએ હમણાં તો બે ત્રણ દિવસ થા। સાચી વાત છે। અને ખાસ અહીંયા જે હોટલો હોતી હોય છે એટલી મસ્ત હોટલો હોય છે કે એની કોઈ સીમા નથી। કેમ કે તમે જોઈ શકો બધું લાકડાની, મતલબ ફર્નિચર બધું છે એકદમ લાકડામાં જ, જેમ બને એમ બધું બધું લાકડામાં જ કરે, જેથી કરીને અહીંયા બધું પંખાય નથી તમે જોઈ શકો। આખી હોટલમાં ખાસિયત છે શિમલા અને મનાલી ની કે તમને ક્યાંય પણ ઘરે કે હોટલમાં કે પંખા એસી કે જોવા જ નહીં મળે। હા એટલે લાઇટ બિલ ઓછું આવે, હાવ ખાલી વિધાઉટ પંખાની હોટલ હોતી હોય છે, પણ તમને શું કેવાય, હાવ હોય ઉપર એસી હોય ને એની કરતા પણ ચાર ગણું વધારે પડે જ નહીં। અને ગાડલા આપે, વોટવા હાટું ગાડલા, અરે ગાડલા કેટલા ઠંડા હોય, આપણે તો ઘડી કશું કબાટ ની અંદર ગાડલા રાખે તારે જ્યારે બહુ ઠંડી પડતી ત્યાં ગાડલા ઓઢીને કૂવાનું હોતું હોય છે। અને હોટલો પણ એટલી મસ્ત હોતી છે, તમને જ્યારે પણ આવો તો અવશ્ય આવજો। કેમ કે હોટલનું રેન્ટ નોર્મલી તમે જોવા જાઓ અથવા તો શું કહેવાય મિડલ ક્લાસ માટે એકદમ 1200-1500 રૂપિયાનો હારામ હારો તમને રૂમ મળી જશે, હોટલના ભાડા એટલા હોતા હોય છે। અને ખૂબ સારી એવી સુવિધા હોય છે, પીવા માટે ગરમ પાણી, નાવા માટે ગરમ પાણી, બધી જ વ્યવસ્થા આપતા હોય છે, પણ તમારે કેવું પડતું હોય છે એટલે। અને અત્યારમાં તમે જોઈ શકો સવારની શુભ સવાર સાથે મિત્રો મિત્રો તડકો, સુરેશ દાદા પણ એના કામ કરી રહ્યા છે સવાર સવારમાં જાગીને। અને આ છે, અને તમે જોઈ શકો મોટા માલી તવાડા નીકળ નીકળ તારે આવે છે દવાડા કેટલો? નહીં નથી આવતા, ચાલો એટલે જ કહીએ હવાર હવારમાં બ્રશ ને એવું કરતા રહો। અચ્છા તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો, તમારા દરેક ગ્રુપમાં શેર કરજો। હવે આપણે નીચે જઈ ગાડી તૈયાર થઈ ગઈ છે એકદમ વ્યવસ્થિત રીતે, રાકેશભાઈ ગાડી તૈયાર કરી નાખી છે સાફ બાફ કરીને, અને હવે અમે જઈએ છીએ બધું માવડી માવડા બેન કરીને, નકરા બધું ઠરી જાય પાછું એટલે જોવું પડે, એટલે પડદા બડદા મારીને જવું પડે, નકર તો શું સ્વાટા મને આગળ મોજા પહેરી લેવા પડશે। કેમ કે તમે જોઈ શકો ફોન પકડો છો તો હાથ જકડાઈ જો આખો, તો કન્ટિન્યુ વિડીયો જોવાનું તમારા દરેક ગ્રુપમાં શેર કરો। ઓર દોસ્તો દેખ સકતે હો લેહ લદ્દાખ, ઓર હો કઈ આવું બે, અત્યારમાં સવાર સવારમાં થઈ ગઈ છે અમારી સવારી ચાલુ, અને હવે જઈ રહ્યા છીએ અમે બરફમાં સોલંગ વેલી, સોલંગ વેલી જઈ રહ્યા છીએ, અને લોહતાંગ જવાનું છે, બટ ત્યાંનો રસ્તો થોડોક શું કહેવાય બંધ છે એવું બધા કહે છે, પણ હવે અમે ટ્રાય કરીએ છીએ, કંઈક સેટિંગ પાડીએ છીએ, તમને ખબર તો છે આપણે સેટિંગ પાડવામાં બધે હોશિયાર છીએ, અને જો કંઈક સેટિંગ બેટિંગ આવશે તો ત્યાં પણ જઈને બતાવવાની કોશિશ કરી, પણ અત્યારમાં તમે જે બરફનો નજારો છે એ જોઈ શકો સામે, બરોબર ને? અને રાકેશભાઈ પણ હવાર હવારમાં જાગી જશે, ગુડ મોર્નિંગ રાકેશભાઈ। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ સર, બહુ ઠીક હો સર? બસ સબ બઢિયા હૈ, નાઈટ કૈસી રહી? બહોત બહોત બઢિયા, ये होटल बहुत अच्छी है, रहने की खाने की बहुत सुविधा अच्छी है, और तमे जोई सको हवार हवार में मस्त मस्त बर्फ होय, मित्रों मित्रों तड़को होय। दोस्तों देख सकते हो तमे केवो मस्त व्यू आवशे आखो बर्फ नो। फाइनली सोलंग वेली है 5 किलोमीटर। और दोस्तों तमे जोई सको અહીંયા બધી બરફ છે, આપણે બરફ જોવા આવી ને આ લોકો બરફથી પરેશાન છે આવું છે બધું, એટલે જિંદગીમાં જે મેળવ્યું છે એની કદર નથી, જે કદર છે એને મેળવ્યું નથી આવું છે બધું, હેલા કરે નેવરો હતો 5 દિવસ, મેં કીધું જોઈ આવું, સોલંગ વેલી છે, રોહતાંગ છે, શિમલા અટલ છે,
મનાલી છે બધે તો જઈએ તો જઈએ ને તમે જોઈ શકો આ રોડ ઉપર બરફ છે જો જો મેં તમને કીધું હતું ને બરફ બતાવી મેં તમને કોઈને બરફ ગોલો ખાવો હોય તો કહેજો હું બરફ લેતો આવી હા હાલો કાકા પાસે મેગીન ખાઈ ઇધર રોક દો કાકા એ અભિષેક ગીર ને લગી અરે અહીંયાથી રસ્તો છે ધારા જો 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 લપસી બપસી ને તો ડાયરેક પડી એટલી ચલો મેરે પીછે સબ લોગ હા ચલો તો દોસ્તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે બરફમાં સોલંગ વેલી અને તમે જોઈ શકો બરફ છે મારા હાથના તેરવા ઉપર આ તો બહુ કઠણ છે ભાઈ મારે એલા લહરતાની હો આમાં તો લપસે એવું છે ધારે ગીર જાતે એસા હે બરફમાં મેગી ખાવા હે હરી ફરીને મેગી એમ જો મેગી મેગી ખાઈ હોય એના શૂઝ પહેરવા પડે ને અલગ થી વેજીટેબલ ખાવી કે ઓર દોસ્તો અત્યારમાં અમે આવી ગયા છીએ સોલંગ વેલી અમે અને તારા તમે જોઈ શકો હજી અમારે પેલા શું કહેવાય બરફના કપડા પહેરવાનું બાકી છે સામે જ મળે છે પણ તો એમાં થોડુંક શું કહેવાય કે એન્જોય કરી લઈએ જો 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 અને શું કરવું છે બરફ બરફ જો બરફ બધા બહુ ટાઠું લાગશે હજી જુઓ જુઓ હજી ઓલા કપડાં પહેરવાના બાકી છે પછી છે ને ધારા ઠંડી લાગશે બસ બસ તો એન્જોય કરીએ તમે પણ આવો સોલંગ વેલી અને આ બાજુ હજી ઓલા કપડાં પહેરવાનું બાકી જમજો અને અમારા ભાભી જો વાય રિહાઈ ગયા છે બરફમાં એને અહીં રહેવું છે ઓર દોસ્તો મેગી બન ગયા દેખો ગરમા ગરમ મેગી ગુજરાત મેં દ્વારકા કે પાસ આપ આયે આપ ગુજરાત જાણતે હો બહોત આયે હે તીન બાર આયે આપ યહાં સે નાસ્તો કરી લીધો હોય ગયો ઓકે ચલો મેગી આગે કેસા લગા હિમાચલ આપકો બહુત હી બઢિયા અભી દેખ હે ના और दोस्तों हमने ले लिया है 4x4 और हमारे साथ क्या नाम है आपका राकेश भाई वो भी हमारे जो ड्राइवर थे उसका भी नाम राकेश भाई थे और एक भाई का नाम भी राकेश भाई है अभी हम जा रहे हैं ऊपर सोलंग वैली टनल वहाँ पे ये जो गाड़ी होती है वो गाड़ी नहीं जाती 4x4 और देखो हमारे राकेश भाई गाड़ी के माहिर है और फटाक से जाने दे वाह मैं तुम्हें खाली रास्ता ऊपर बर्फ जो कर देखो देखो हमारे राकेश भाई ने कितनी आगे ले ली डायरी और फिर देखो अटल टनल जाने वो यहाँ से 12 किलोमीटर
બનાલ અને તમે જોઈ શકો સારી બાજુ બરફ જ છે આખા રોડ ખાલી રોડ સાફ સફાઈ કરેલો હોય બાકી જો અને સામેના ડુંગરા ઉપર એટલો બરફ કે એની કોઈ સીમા નહીં એમ જોઈ તો ફરતી કોર બરફ બરફ અને અમારે ધારા વાહે છે શું કહેશો કાંઈ નહીં જાય છે અમે તો અત્યારે અટલ ટનલ અને રસ્તા બરફવાળા રસ્તા છે તો અહીંયા અમારી ગાડી નથી હાલે તો અમે 4x4 ગાડી કરી છે ને અમે જઈએ છીએ વાહ અને ત્યાં જઈને તમને બતાવજો અને જોવો તમે બરફનો વ્યૂ કેવો આવે છે તો આ છે શિમલા મનાલી અને અટલ ટનલ જે સોલંગ વેલીની મોજ જોઈએ તમે અહીંયા આવી અને માણી શકો ખૂબ જ અત્યારે તો ઘણું બધું ઓછું થઈ ગયું છે સારું स्वर्ग में घूम रहे हैं यही तो है कुदरत की कमाल सही बात है ना राकेश भाई और राकेश यहाँ से हो राकेश भाई आप लोकल अच्छा और राकेश भाई हमें पूरा ये सब घुमाने वाले है भाभी जी आ जाओ आ जाओ मजा नहीं आवे हां मारा तेरे लो हूं सुजमा ये हम देखो हमारे रानी साहब आ गए अभी देखो इसको बर्फ पे पसे ये पासो पल्ली नहीं जाए नहीं देखो इसको है ना ऐसे करते तारा ऐसे करके फिर ऐसे ऐसे ले ले मैं अब ओ ओ દોસ્તો તમે જોઈ શકો બરફ બરફ ફરતી પર બરફ પડતો જો બરફ કાપી કાપી ને આ જો રસ્તામાં દેખો એ ગીરા હુઆ બરફ ને પડે ઓર દોસ્તો ઇનકો દેખો એ પીછે બહાર બહાર સે બહાર દેખો દેખો towards regret I'll fight for what I love with every breath my past is filled with things I won't forget I use them all to push me to my best so treat the worst of times just like a test aur dosto atal tunnel hai jo 9 km niche hai aur hazir pan atal tunnel ekdam chalu chhe ab jeriya si ane ahiya khub thandi chhe kono khabar bahar nahi ke andar lagi jai chhe to ane joi shako और दोस्तों अब ख़त्म होने आया है अटल टनल 9 किलोमीटर से मैंने फोन पकड़ा हुआ है 9 किलोमीटर से आधा घंटा हो गया देखो ये आ गया इसका है एग्जिट गेट हवे जो हमसे तुमने हाथों बरफ आहा ये कुछ नजारा है देखो वाह तो आप मुझसे जो तुम
वाह भाई वाह। और आ गया है हमारा डेस्टिनेशन, और यहाँ पे रुकेंगे है ना रकत भाई? यहाँ पे कितनी देर रखना है? यहाँ पे रुकते हैं एक घंटा जी। सही है। और आगे नहीं जाना है आपको, यहाँ पे रहना है? नहीं भैया, इसका गेट बंद है। बराबर, उतर जाओ आप लोग ना पीछे वाले। आ जाओ चलो मेरे शेर। देखो देखो इनको, देखो निकलो। बर्फ बर्फ बर्फ। रमत सूझ गया। कल हम आए हुए तारा, हम चलो आ जाओ। देखो देखो हलवाई गया, देखो चलो। और अभी संदीप भाई हेलो મજા જીવન જીવવાની। અને હવે અમે જાહુ કદાચ આવડું ડ્રાઇવિંગ કરવા, તો એ પણ જોઈ જોઈ સેલ્ફ ડ્રાઈવ હૈ? ઠીક હૈ ચલો। કહાં તક કહાં તક જાના હૈ? યહાં સે वो घर के पीछे से आना है ना? नहीं नहीं, कहाँ लगी? आपा ये घर के पीछे से होके जाना है ना?